વાત કરીએ આગળ તો ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં લંપી વાયરસના 52 કેસ સામે આવતા તંત્ર અને પશુઓની સંસ્થાઓ સતર્ક બની છે ત્યારે તંત્ર પાસે પૂરતા પ્રમાણમાં લંપી વાયરસની વેક્સિનનો યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગૌ સેવા સંસ્થાઓએ સ્વખર્ચે વેક્સિનની વ્યવસ્થા ઉભી કરી છે તો સ્વખર્ચે વેક્સિનની સગવડ કરીને અનેક પશુઓને લંપી વાયરસથી બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે અમે લોકોએ લંપી વાયરસ આવ્યો છે એને કારણે અમારી વચ્ચોક ગૌશાળા તથા નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં સતત જાળવવામાં લંપી વાયરસ નવરાળ આવે એના માટે અમે પહેલા રજૂઆત કરી હતી પશુ દવાખાના સરકારી સરકારી ક્ષેત્રે. પણ એ લોકોએ અમને ના પાડેલ કે અમારી પાસે આવી પૂરતો સ્ટોક નથી એટલે અમે આપી ન શકીએ. એટલે અમે અમારા સ્વખર્ચે અંદાજે 35-40 હજારનો ખર્ચ આવશે. અમારા સ્વખર્ચે બે ગૌશાળામાં વચ્ચોક ગૌશાળા તથા એનિમલ ગૌશાળામાં રસીકરણ શરૂ કરે છે. 8-10 માણસની ટીમ રાખી છે. અમારે આજ રોજ એટલે 28-7-2022 સુધીમાં કુલ કેસ 52 નોંધાયેલા છે. મેક્સિમમ કેસ છે એ જામનગર જે બોર્ડરનો એરિયો છે એ એરિયામાં બધા નોંધાયેલા છે. અને બીજું અમારી પાસે ટોટલ અત્યાર સુધીમાં જે વેક્સિનેશનના જે ડોઝ આવેલા હતા અમે મેક્સિમમ જે અફેક્ટેડ ગામ છે અડાડી છે સાજડિયારી છે ગામમાં મૂકેલા છે. એની આજુબાજુના જે ગામ છે એની અંદર પણ અત્યારે વેક્સિનેશન શરૂ છે. આ સિવાય અને હજી આપણે ઉપલેટા સિટી કે કોઈ ભાયવદર કે એની અંદર આપણે કોઈ કેસ નોંધાયેલા નથી. આ ઉપરાંત કોઈ પણ જો કોઈ પણ ગૌશાળા છે અથવા કોઈ પણ ગામ છે પોતાના સ્વખર્ચે વેક્સિન લંપીસ કે પોર્ટપોક્સ વેક્સિન જો કોઈ તૈયારી આપશે તો અમારો સ્ટાફ ટેકનિકલી પૂરો સપોર્ટ કરશે.